ખાલી 65 મિનિટ લઈશ, વધારે વાત નહીં કરું, 65 મિનિટ ખાલી. મુટાસણના પાદરની માલપા મારી મેલડીનો માંડવો જામ્યો છો ભાઈ, કાનો ભૂવો મારી મેલડીનો માંડવો રોપીને બેઠો ભાઈ. પણ કામરૂ દેશની માલપા તાજી વિદ્યા શીખીને આવેલા લાલવાજીને ફૂલવાજી મુટાસણના શિમાડાની માલપા પોતાનો કૂબો તૈયાર કરી ન્યા રહેશે બે ભાઈ. આ વાત ભુવાન મગજમાં લીધા રહી, માતા ભુવન ક્યારે આવે એ મારે તમને કહેવું છે. મોટી મોટી માળાઓ પહેરીને બજારમાં આટા મારે ભુવાનો કહેવાય, લાંબી લાંબી દાઢીઓ વધારી અને બજારમાં આટા મારે સિંદૂરના નકરા હેતકને તિલક કરી એને ભુવાનો કહેવાય. ભુવન માતા ક્યારે આવી મારે તમને કહેવું છે. હનુમાનજીના મંદિરની માતા ધજાની પૂછડી ડોલે મન ડોલે એને ન આવે, પણ બાપ દાદાના વ્યવહારનું કોઈ વાંકું બોલે તરત રૂવાડે સડી જાય ને એને માતાને ભુવા કહેવાય. એ રાતના 11:30-11 વાગ્યાનો સમય થયો અને ગામના સીમાડાની માળી પર ધીમો 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 ડાકલાનો અવાજ આવ્યો. માણસોની મેદની જામેલી હો. લાલવાજી ફૂલવાજીને કહેશે કે ભાઈ ફૂલવાજી, આ ભાઈ આ ડાકલા ક્યાં વાગે? કે તને ખબર નહીં કે નાના આ મુંડાસણમાં ઓલો કાનો ભૂવો મેલડીનો માંડવો રોપી બેઠો એમ તો ત્યાં પંચના ભૂવે ગણાય છે ને? હા હાલ તો એ કંડિયો આપણો છે વિદ્યાનો ભરેલો એને ખંભાની માંડ પર નાય ભાઈ. થોડી વાર આમજો મારો બાપ, થોડી વાર ખાલી શબ્દમાં ધ્યાન દેજો, બેજો થોડી વાર. કે હાલ હાલ આપણો કંડિયો છે એને ખંભાની માંડ પર નાય, આજે પશની માતા હું જોવા જવી છે. હાલ હાથમાં ખોકલી લાકડી છે, માથે સાંજીના પતરા રેખા વાળ છે, લાંબી લાંબી દાઢી છે, હેતકની માળાઓ પહેરી છે અને લાલવાજી ફૂલવાજી બે વિદ્યાના ભરેલા કોથળા લઈ અને મુઢાસરના શોકની માલી પાસે આવ્યો ને મેલડીનો માંડવો જામેલો. પણ મારો બાપ ટાંસણી પડે તો અવાજ આવે આવું વાતાવરણ થઈ ગયું. મંડપની વિશાળ આવીને કાનો ભૂવો માતાજી મેલડીનું વાતરાણ લઈને ધૂણવા બેઠો એને પૂછે છે, કાના ભૂવા હું કીધું આ શેના ઢોંગ થતી ગાજરા છે? વાડીનો ગોઠીનો અને ભૂવાનો એક તાર જેથી હોય ને તેથી ત્રણ ઇંચનું ફળવું હોય ને એની માટે પછી તમારી કુળદેવીને બોલવું પડે હો ભાઈ. ભૂવાને વાડી માથે ભરોસો હોવો જોઈએ ને વાડીને ભૂવા માથે ભરોસો હોવો જોઈએ, ત્યારે આખા કુળનું કામ થાય. હજી તો ભૂવા દફા આવે કે દાદા જો તમારા તકલીફ છે ભૂવા એમ કે કાલે ભાઈ હવા મહિનાનો વધારે માતા તને મટાડ દે. હજી બહારથી નો થાય ને ભૂવા પાસે આવે હજી કઈ ફેર પડ્યો નથી. અરે ભાઈ જ્યાં હવા મહિનો વાડતો જો, પેલા વાડતો જો હવા મહિનો. કાના ભૂવા આ શેના ઢોંગ જતીંગ છે ભાઈ? આ કોઈ ઢોંગ જતીંગ નથી હું તો આ મારી મેલડીનો માંડવો છે એમ. આ માંડવામાં તારી મેલડી છે? તો કે હા. આટલા બધા પશુના ભૂવા બેઠા એની માલ પર પશુની માતા છે? તો કે હા. લાલવાજી ફૂલવાજી બીજું કાંઈ માંડવામાં બોલ્યા નહીં પણ સીધા માતાજીની થાંભલી રોપી હતી ને ત્યાં થાંભલી હતી ઊભા રહી ગયો. આ વાત કરવાની મજા મને એટલા માટે આવે કારણ કે રોજ ઢીંચક ઢીંચક તો થતું હતું બીજે ડીજે પ્રોગ્રામ અત્યારે થઈ ગયા છે પણ આ મારી સામે આજે હમઝુ ડાયરો બેઠો છે. પબ્લિક આ બધાની કૃપાથી મેં ચેન્નાઈ લગીને પાકિસ્તાન લગીને પ્રોગ્રામ કરેલા છે ડાક ડમરૂના. મારી મેલડીની કૃપા છે, ભારત દેશના 8 રાજ્યની માલ પર મારી મેલડી મારું ડાક વગાડેલું છે, પાકિસ્તાનની માલ પર વગાડેલું છે, ચેન્નાઈની માલ પર વગાડેલું છે ભાઈ. હા હજી ગઈકાલે ને પ્રમ દિવસે ઉજ્જૈન હતો એમપી મધ્યપ્રદેશ પણ મેલડીની એવી કૃપા છે મારો બાપ. કદાચ એનું નામ લઈ અને દુનિયાની માલ પર માણા નીકળી જાય રંગમાંથી રાજા કરી ન રખડાવે મારી મેલડી નો હોય. પચી પચી તરી તરી હજાર પબ્લિક સામે બેઠું હોય પણ ત્યાં ડીજે ટુ ડાકલા હોય અહીંયા થોડું બેઠું સાંગાસરમાં એ બધું માણા બેઠું હોય. તાળી પડો મારો બાપ, તાળી પડો. થોડા બેઠા પણ માણા બેઠા ભાઈ. બાકી કઈક સારું આપણે નવું ગીત ગાયું તો સીટી વગાડે બોલો. લાલવાજી ફૂલવાજી બે ભાઈઓ માતાજીના મંદિરની માળમાં થાંભલી રોપી થાંભલી લઈ ગયા. બીજું કાંઈ નજરમાં ન આવ્યું પણ આ મારા મોટા વર્ગના વડીલો બેઠા એને ખ્યાલ હોય કે પહેલા આપણા વડીલો માંડવો કરતા તે માથે જાયજમની જગ્યાએ સંદર્ભો માનતા ભાઈ. અને અમારા રાવળદેવ ગીત ગાતા 9 લાખ પૂતળીનો સંદર્ભો, સંદર્ભો ધોળકા શહેરનો સંદર્ભો અમારા રાવળદેવ ગાતા. હા અત્યારે નવો સંદર્ભો એ પછી આપણે ગાવો છે પણ બીજું કાંઈ નજરમાં ન આવ્યું છે. સંદર્ભો માથે બાંધ્યો હતો ને માતાજીનો એ આખાય માંડવાનું માધ્યમ કહેવાય ભાઈ. સંદર્ભોને લઈ અને કંડિયાની માલ પર નાગીને વળી પાછો બહાર પડમાં આવીને કેટલાય બધા માતાજીના ભૂવા બેઠા છે. ભૂવાનું કોઈ માતાજીનું વાતરાણ આવતું નથી. શું કામ? કારણ કે ગામ આખું જોવા ભેગું થયું. ભૂવાનું મન ડગે એટલે માતા ન આવે, જેથી મન ડગી જાય ને તેથી ભૂવાનું માતા ન આવે.
ભુવાન મનમાં એમ થયું શું કરશું આ વાજી હમણાં શું કરશે હમણાં આપણી આબરૂ પાડ દે શું કરશે હમણાં આપણી આબરૂ પાડ દે લાલવાજી ને ફૂલવાજી ભયંકર ન્યા પટનાગરમાં વશમાં આવીને એટલું કીધું કે એ કાના ભુવા આ માંડવામાં તારી મેલડી હોય ને હોય ને આ માંડવામાં કોઈ એટલા બધા ભુવા બેઠામાં કોઈની પર્સની માતા હોય ને અને એટલી બધી દેવી શક્તિ જે ભેગી કરી કોઈને આમ તાકાત હોય તો એને કહેજે અમને રોકી લે તારી મેલડીના માંડવાનું માધ્યમ લઈને સંદર્ભો લઈને મેં લાલવજી ફૂલવજી આવી છું જો આ તમારી મેલડીમાં એ તમારી પશની માતામાં તાકાત હોય એને કહેજે રોકી લે નગર આ તારી મેલડીના માંડવાના સંદર્ભના જો મારી વાદળીને ઘાઘરા ન પહેરાવું ને તો હું લાલવજી ફૂલવજી નો હોય બાપ બાપ જેથી કાના ભુવાને આંખની માળી બધા આવડાની ધાર થઈ એ મેલડી ઢગલો પડ્યો છે ને એની મૂઠ ભર જોજે લાલવાજી ફૂલવાજી પટાંગની બહાર નો નીકળે એ લાલવાજી ફૂલવાજી જોડ્યા જાય છે ને અને એમ કે છે ને મારી તારી મેલડીના સંદર્ભમાં મારી વાદળું ઘાઘરા પહેરવું હા બા હવે હા પણ મારી વાત ઝારની મૂઠ ભર અને વાજીડા આયલા જેના વાહમાં ઘા કર અને જો માંડવાના પટાંગરમાં પોસાડીને મારી નો નાખું તારી મેલડી નો હોય બા તારી મેલડી નો હોય કદાચ જો મારી મેલડી નું માધ્યમ લઈને જાય વાતમાં હું ટાણું હોય કદાચ મારી મેલડી ની વાત કરું અને એટલા બધા માણસ ની મારી પાસે કોઈના કારણે મારી ચામુંડા કોઈના કારણે મારી ખોડિયાર મારી હિંગળા કોઈના કારણે મેલડી આવતી હોય અને જોગી નો દીકરો યાદ કરું અને હારે જો માતા લઈને આવ્યો ને એક આંકડો એની દેવ નો આવે ને તો માંડવા મારી માતાજી ના પૂવા નો હોય બા અહીંયા હારે લઈને આવ્યા હોય તો આવે હો બાકી સાંગાસરના સીમાડાની માલી પાસે મેકીને આવ્યા હોય તો નો આવે એ તમારો વડવો કે મુઠી બાજરા હડુક ગીરાવે મેકે હોય તો નો આવે કે પૈસા હડુક વેચી દીધી હોય તો નો આવે બાકી જો કાંડે માતાને લઈને આવ્યા હોય જોગી નો દીકરો યાદ કરું અને જો એક એક હાકડો નો આવે તો ભુવાના કાંડે દેવીની કોઈ ડાકડ્યું રમતી હોય